કેમ છો બધા? તો આજે આપણે કરવાનું છે ધોરણ 11 નું પ્રકરણ 1 નું સ્વાધ્યાય 1.2. તો જોઈએ, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. હવે પહેલું આપણે આપેલું છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 2 પોતે જ બધાને ભાગી શકાય છે, 2ને કોઈનાથી ભાગી શકાય નહીં, અને એ પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો આ આપણને ખાલી ગણ દર્શાવે, આમાં કોઈ ગણની સભ્યો આવે નહીં. બીજું આપણને આપેલું છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. હવે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કઈ આવે? યુગ્મ એટલે બેકી સંખ્યા, તો એમાં 2 આવશે, એટલે અહીંથી સ્ટાર્ટ થશે, એટલે એમાં અનંત સુધી બધી કિંમતો થોડી થોડી આવતી જશે, એટલે આને આપણે ખાલી ગણ કહીશું નહીં, અને ફર્સ્ટ એ ખાલી ગણ છે. ત્રીજું આપણને આપેલું છે કે એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, અને એક્સની કિંમત ક્યાંથી ક્યાં સુધી છે? તો એક્સ લેસ ધેન 5 અને એક્સ ગ્રેટર ધેન 7. હવે અહીંયા આગળ આપણને આપેલું છે કે એક્સની કિંમત 5 કરતાં નાની અને 7 કરતાં મોટી. તો આપણે લખી શકીએ કે 1, 2, 3, 4, 5 આવશે નહીં, પછી આવશે 6, 8, અનંત સુધી આવશે. તો આ આપણને પણ ખાલી ગણનું ઉદાહરણ આપેલું નથી. ચોથું આપણને આપેલું છે કે વાય, જ્યાં વાય એ 2 ભિન્ન સમાંતર રેખાઓના સામાન્ય બિંદુ છે. હવે આપણને અહીંયા આગળ 2 ભિન્ન, અહીંયા આગળ આપણે જોઈએ કે અહીંયા આગળ આપણને આ રીતે ગ્રાફ આપેલો છે, આ એક્સ છે, વાય એક્સિસ છે. હવે અહીંયા આગળ છે 2 ભિન્ન સમાંતર. હવે અહીંયાથી જુઓ કે આ એક રેખા જાય છે 1 અને આ એક રેખા જાય છે 2. હવે આ 2 સમાંતર છે અને 2 અલગ અલગ છે. હવે આ એક પણ પોઈન્ટ આગળ કોમન બિંદુ છેદતી નથી, તો આમાંથી સામાન્ય બિંદુ આપણને એક પણ મળશે નહીં. તો આ પણ આપણને ખાલી ગણનું ઉદાહરણ આપેલું છે. બીજું આપણને આપેલું છે કે નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે તે લખો. હવે અહીંયા આગળ આપણને પહેલો જ ક્વેશ્ચન આપેલો છે કે વર્ષના મહિનાઓનો ગણ. હવે વર્ષના મહિનાઓ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ રીતે આપણે લખી શકીએ. તો એ રહ્યો આપણને શું દર્શાવે છે? શાંત ગણ. બીજું આપણને આપેલું છે કે 1, 2, 3 અને ડોટ ડોટ ડોટ. આપણને ખબર છે કે ડોટ 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 હોય એટલે તે અનંત સુધી વિસ્તરેલો ગણ છે. તો બીજો ગણ આપણને શું આપેલો છે? અનંત ગણ. ત્રીજું આપણને આપેલું છે 1, 2, 3 ડોટ 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 અને પછી સંખ્યા લખેલી છે કે 100. તો 1 થી 100 સુધીની સંખ્યા એને આપણે આ રીતે લખી શકીએ. તો આ આપણને આપેલો છે શાંત ગણ. આને આપણે ગણી શકીએ કે આની અંદર 100 સંખ્યા હશે, એટલે આને શાંત ગણ કહીશું. 100 કરતાં મોટી ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. હવે 100 કરતાં મોટી લખીએ તો 101 થી સ્ટાર્ટ કરીને લખીએ તો બધી સંખ્યાઓ ડોટ 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 દ્વારા દર્શાવીશું. તો આ આપણને આપેલો છે અનંત ગણનું ઉદાહરણ આપેલું છે. પાંચમું આપણને આપેલું છે કે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. હવે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, તો આપણે લખી શકીએ કે 1, 3 એ રીતે લખી શકીએ. 99 સુધી જે પણ આવતી હોય લખીશું, તો આપણને થશે આ ગણ કયો ગણ થશે? શાંત ગણ. ત્રીજું આપણને આપેલું છે કે નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધો. હવે આગળ કર્યું એ જ રીતે બીજા એક્ઝામ્પલ આપેલા છે. એક્સ એ સમાંતર રેખાઓનો ગણ છે. હવે અહીંયા આગળ જુઓ કે આપણને અહીંયા આગળ એક્સ અને વાય 2 એક્સિસ આપેલી છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે અહીંયા આગળ એક્સ અક્ષને સમાંતર આપણે કેટલી પણ અનંત રેખાઓ દોરી શકીએ, એની કોઈ લિમિટ નથી. તો આ આપણને અનંત ગણનું ઉદાહરણ આપેલું છે.
બીજું આપેલું છે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. હવે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ તો આપણને ખબર છે કે કેટલા શબ્દ હોય, 26 હોય. એ બી સી થી સ્ટાર્ટ કરીને ઝેડ સુધી લખી શકીએ, તો આને કહેવાય આપણે શાંત ગણ. ત્રીજું આપેલું છે પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ. હવે પાંચની ગુણિત એટલે 5, 10, 15 થી અનંત સુધી આવે, તો આને કહેવાય અનંત ગણ. ચોથું આપણને આપેલું છે કે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. હવે પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ એટલે આપણે વસ્તી ગણતરી, તમને ખબર છે વસ્તી ગણતરી કરીએ તો કેટલા પ્રાણીઓ છે, આપણી માણસોની જે રીતે વસ્તી થાય તે પ્રાણીઓની પણ ગણતરી થાય છે. તો આપણે ચોક્કસ એ લોકોને ગણી શકીએ છીએ અને એ લોકોને સમૂહમાં લખી શકીએ છીએ, તો આને કહેવાય શાંત ગણનું ઉદાહરણ. પાંચમું આપણને આપેલું છે કે ઉગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળનો ગણ. હવે જુઓ કે અહીંયા આગળ તમને ગ્રાફ આપેલો છે, અહીંયા આ બિંદુ આપણું 00 કહેવાય. હવે અહીંયા આગળથી પસાર થતાં આપણે કેટલા પણ વર્તુળ બનાવી શકીએ, અનંત સુધી વર્તુળ બનાવી શકીએ, તો આને કહેવાય આપણે અનંત ગણ. ચોથું આપણને આપેલું છે કે સમાન ગણના ઉદાહરણો આપેલા છે અને કયા બે આપેલા છે એમાંથી કયા ગણ સમાન છે તે દર્શાવવાનું છે. હવે સમાન ગણ માટે શું હોય કે જેના ઘટકોના બધા ઘટકો સરખા હોય એને કહેવાય સમાન ગણ. તો અહીંયા આગળ જુઓ કે એ છે આ બાજુ, તો બીમાં પણ એ છે, બી છે તો બી છે, સી તો સી આપેલો છે, ડી તો ડી આપેલો છે. તો અહીંયા આગળ આપણને એ ઇઝ ઇક્વલ ટુ બી આપેલું છે. બીજા માટે જોઈએ તો અહીંયા આગળ 4 છે, તો અહીંયા આગળ 4 છે, અહીંયા આગળ 8 છે તો 8 છે, પણ અહીંયા આગળ 12 છે પણ અહીંયા 12 નથી, તો આ સમાન ગણ નથી, તો એ નોટ ઇક્વલ ટુ બી. ત્રીજું આપણને આપેલું છે કે 2, 4, 6, 8 અને 10 બરાબર છે, અને 10 કરતા નાની અને 10 આવી જાય એવી યુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ, તો એને આપણે બીને લખીએ તો બીનો ગણ થશે 2, 4, 6, 8 અને 10. 10 કરતા નાની તો 10નો સમાવેશ થઈ જશે. તો અહીંયા આગળ તમે જુઓ કે એ અને બેની બધી જ કિંમતો સેમ છે, તો એ ઇઝ ઇક્વલ ટુ આપણને બી મળી જશે. ચોથું આપેલું છે કે એક્સ, જ્યાં એક્સ એ 10નો ગુણિત છે. હવે 10નો ગુણિત એટલે 10નો ગુણિત આપણને કયો મળે, 10, 20, 30 અનંત સુધી મળશે. પણ અહીંયા આગળ આપણને કયું આપેલું છે કે 10થી ચાલુ કરીને 5, 5 વધે છે, તો આમાં ગુણિત નથી પણ 5 એડ થાય છે, તો આ બંને સમાન ગણ નથી, તો એ નોટ ઇક્વલ ટુ બી આવે. કયા માટે, ચોથા માટે. પાંચમો ક્વેશ્ચન આપણને આપેલો છે કે નીચેના આપેલી જોડીઓમાંથી કયા ગણની જોડી સમાન છે તે દર્શાવો. અહીંયાથી જુઓ કે 2 અને 3 આપેલો છે, અને અહીંયા આગળ ઇક્વેશન આપેલું છે કે x² + 5x + 6 = 0 બરાબર છે. તો આને આપણે આ રીતે લખી શકીએ કે x² + 2x + 3x + 6 = 0. તો આપણને બે કિંમત મળશે, x + 2 અને મળશે x + 3 = 0. તો આપણને એક્સની બે કિંમત, x = -2 અને x = -3. અહીંયા આગળ આપણને -2 અને -3 મળ્યા, પણ એમાં શું આપેલું છે આપણને, 2 અને 3, તો આ ગણ સમાન નથી, તો એ નોટ ઇક્વલ ટુ બી. હવે એમાં આપેલું છે ફોલોઈંગ શબ્દના મૂળાક્ષર, તો આપણને મળશે FOL, L રિપીટ થાય છે, પછી W પતી ગયું, બી આપણને મળેલો છે વોલ્ફ, તો બધા અલગ અલગ જ છે, એક એક વાર જ આપેલા છે, તો આવે વોલ્ફ. હવે જુઓ કે આ બંનેમાં સમાન ઘટકો જ છે, તો એ ઇઝ ઇક્વલ ટુ બી થઈ જશે. બીજા માટે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે છઠ્ઠો આપણને આપેલો છે કે નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. અહીંયા આગળ આપણને એ બી સી ડી ઈ એફ જી અને એચ આપેલા છે, એમાંથી આપણે કયા સમાન છે તે જોવાના છે. તો અહીંયા આગળ એમાં જુઓ કે 2 આપેલો છે, તો આમાં 2 તો બીજામાં છે
પણ બીજા ઘટકો સમાન કોઈ દેખાતા નથી તો એ કોઈની સાથે સમાન આપશે નહીં. બી જુઓ કે એક આપેલો છે તો અહીંયા ડીમાં પણ એક છે, બે તો બે, ત્રણ તો ત્રણ, ચાર તો ચાર, તો એ બી અને ડી બંને સમાન ગણ છે. સી માટે જોઈએ તો સી અહીંયા આગળ ચાર આપેલો છે, આઠ આપેલો છે, બાર ને ચૌદ, તો બીજા કોઈમાં એવા ઘટકો દેખાતા નથી તો કોઈ સાથે સમાન નથી. ઈ જોઈએ તો ઈમાં આપણે માઇનસ વન છે તો અહીંયા આગળ જીમાં પણ માઇનસ વન છે, વન છે તો જીમાં પણ વન છે, તો ઈ ઇઝ ઇક્વલ ટુ જી આપેલું છે. અહીંયા આગળ જીરો અને એ છે તો અહીંયા આગળ જીરો અને વન છે તો સમાન નથી.